ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વિડીયો વાયરલ ગામ લીંબોડી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઓક્સિજનના મળવાથી મોત નીપજ્યું હતું. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ઘોર બેદરકારી કહેવાય. રેલી કાઢી ખૂબ સભાઓમાં મેદની ભેગી કરી. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓમાં સભા સરઘસ ભજીયા પાર્ટીઓ બેરોકટોક થતી રહી ને કોરોના વિસ્ફોટ બનીને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયો. ગ્રામ્ય વિસ્તારમાં આ સુવિધા ઉપલબ્ધ ના હોય લોકો શહેરની હોસ્પિટલ તરફ દોડ મૂકી ત્યારે 4-5 નવાહનગર નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. હકીકત એ હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે આ મહામારીએ ભરડો લીધો છે. મૃત્યુનો આંક પણ ખૂબ મોટો છે ત્યારે સત્ય સ્વીકાર કરવો જ રહ્યો. ખૂબ સ્વજનો ગુમાવા પડ્યા, હજુ ગુમાવી રહ્યા છે તો લોકો જાતે લોકડાઉન તરફ આગળ વધીને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કર્યો. લગભગ 1-1 મહિનાથી ઘણા પરિવારો રોજગારી વગર જીવી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરિણામ જાહેર થઈ જશે અને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા કડક લોકડાઉનની દિશા તરફ વિચાર આવવા લાગશે. તે સ્વાભાવિક છે, પરંતુ અણઘણ અને વણ વિચાર્યા પગલાંથી લોકોની હાલત કફોડી ના બને એ પણ જોવું રહ્યું. કારણ કે કોઈના સ્વજનો હોસ્પિટલમાં શ્વાસ લેવા માટે તડફડતા હશે ત્યારે એના પરિવારના લોકો ઓક્સિજન ઇન્જેક્શન માટે આમતેમ ભટકતી હાલતમાં હશે. એ કડક લોકડાઉનથી વધુ મુશ્કેલીમાં મુકાશે એ વાત પણ સમજવાની જરૂર છે. કારણ કે જાહેરનામું બહાર પાડવામાં આવે એટલે પોલીસ તંત્ર એનો કડકમાં કડક અમલ કરવા માટે મજબૂર હશે. અને બીજી બાજુ સ્વજનને બચાવવા માટે દોડાદોડી કરતા પરિવારજનો પણ મજબૂર હશે. ક્યાં અને કેટલા પુરાવા એકત્ર કરવા જશે આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી મારી એસી ઓફિસમાં બેસીને હુકમ કરવોને બદલે પ્રજાની પીડાને સમજવા માટે પ્રયત્ન થાય એ જ સાચું લોકજીવન. જરૂરી હતું ત્યારે કાંઈ નથી કરી શક્યા અને હવે જે જરૂરી છે ઓક્સિજન ઇન્જેક્શન દવા સારવાર એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત થાય તે ખૂબ અગત્યનું છે. હિંમતલાલ પંડ્યા, સ્પીડ ન્યૂઝ 17 ચેનલ, બનાસકાંઠા. નમસ્કાર મિત્રો, હું અમૃત ચૌધરી, ગામ લીંબોણી, તાલુકો સુઈગામ, જિલ્લો બનાસકાંઠા. મિત્રો, કોરોનાની મહામારી ચાલી રહી છે. વિડીયો મારે બનાવવો નહોતો પણ આજે જે સરકારી હોસ્પિટલની અંદર કે જે પાલનપુર સિવિલની બેદરકારીને લીધે આજે મારા કાકાનું જે મૃત્યુ થયું છે એના માટે જવાબદાર પાલનપુર સિવિલ છે. કે મિત્રો, કોઈ પણ તમારું સગાવાલું માંદું થાય તો મહેરબાની કરી પાલનપુર સિવિલની અંદર ન લઈ જતા. ત્યાં આપણે કહીશું કે ડૉક્ટરો નથી, ત્યાં કોઈ જાતની સેવા આપવામાં આવતી નથી. કે જે નેતાઓ કહે છે કે તમામ સરકારી હોસ્પિટલની અંદર સગવડ મળી રહી છે, પણ આજે જે મારા કાકાનું મૃત્યુ થયું છે એ મિત્રો ઓક્સિજનના અભાવના કારણે થયું છે. અમે ઓક્સિજન બહારથી ગેટ ઉપર લઈને 1.5 કલાક સુધી ઊભા રહ્યા પણ અંદર ન જવા દીધા. અંદરથી અંદર લઈ જવા માટે અમે પૂછ્યું તો કહ્યું કે કલેક્ટર સાહેબનો આદેશ છે કે અંદરથી 12 વસ્તુ નહીં લઈ જવાની અને બહારની વસ્તુ અંદર નહીં લાવવાની. ભલે તમારો પેશન્ટ હેરાન થાય પણ અમને ઉપરથી આદેશ છે. જો એ હોસ્પિટલની અંદર કોઈ પણ જાતની સગવડ નહોતી, સાંજે અમે 6 વાગે દાખલ થયા તો સવારના જ્યાં સુધી કાકા ઓફ થઈ ગયા ત્યાં સુધી કોઈ ડૉક્ટર પણ નહોતો આવ્યો તપાસ કરવા. અને ઓક્સિજનનો અભાવ છે. જો તમારે તમારા સગાવાલાને બચાવવું હોય તો મિત્રો પાલનપુર સિવિલની અંદર કોઈ લઈ જતા નહીં. કેમ કે જે આ નેતાઓ ડંફાસ ઠોકે છે કે તમામ સગવડો છે, કોઈ જાતની સગવડ નથી. તમારા સગાવાલાને કોઈ નાખવું હોય તો સરકારી હોસ્પિટલ પાલનપુરની અંદર સિવિલમાં લઈ જાજો. મિત્રો, મારો આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તમામ લોકો સુધી પહોંચે અને પોતાના સગાવાલાને બચાવી લે કે જે પાલનપુર સિવિલની અંદર ન લઈ જાય. અને જો કલેક્ટર સાહેબ એમ કહેતા હોય કે બહારની વસ્તુ નહીં લાવવાની તો શું માણસ મૃત્યુ પામે? તો અંદર જો કોઈ જાતની સગવડ ન હોય તો બહારથી ન લાવવી. તેના માટે અમે 1.5 કલાક રજક કરી અને અંતે અમારો કેસ ફેલ થઈ ગયો. ત્યાં સુધી અમને ગેસની બોટલ ઓક્સિજનની બોટલ અંદર લઈ જવા દીધી નહોતી. તો મિત્રો, મારો આ વિડીયો શેર કરજો કે જેથી કરીને કોઈ પણ મિત્ર હોય કે કોઈ પણ સમાજના હોય કે જે
पालनपुर सिविल अंदर पोताना दर्दी ने दाखल करी नहीं कोई जात ने काई सुविधा नहीं।